हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप धोरण छ चैप्टर नंबर आठ दशांश संख्याओं में आप स्वाध्याय आठ पॉइंट बी आज आप चर्चा करवानी छे। तो आठ पॉइंट बे नी अंदर पहला नंबर नो प्रश्न छे कि आपेला बॉक्स की मदद थी कोष्टक पूर्ण करो और दशांश नो उपयोग करी संख्या लखवानी छे। तो एमा पहला ए छे, बी छे ने सी, त्रण वस्तु छे। एमा एकम, दशांश, शतांश अने संख्या આપણે એ પ્રમાણે કોષ્ટકમાં સંખ્યા લખવાની છે કે અહીંયા પહેલા નંબરમાં જો એક કોષ્ટક આપેલું છે જેની અંદર 100 ખાના છે, તેમાં અમુક જે 100 ખાનાઓ છે એમાંથી કુલ 26 ખાના છે, 26 ભાગ્યા 100 એટલે કે 27, 26 શતાંશ થશે। એકમાં શું છે ને, બીમાં છે, તો બસ એટલું આવશે કે 26 શતાંશ તમારી સંખ્યાને આપણે લખવાની છે 0.26। તો આની અંદર દર્શાવવાનું થશે 0.26 એટલે કે 0 એકમના અંકમાં, 2 દશાંશના સ્થાનમાં અને 6 શતાંશના સ્થાનમાં। તો લખી શકો છો 0.26। આવી રીતે તમારે સંખ્યાઓ બનાવવાની થશે। હવે નીચે આપેલી બીજા નંબરનો પ્રશ્ન કે નીચે આપેલા સ્થાન કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં લખવાના છે। કોષ્ટકમાં સંખ્યા આપી છે, 100ના સ્થાનમાં 0 છે, દશકના સ્થાનમાં 0 છે, એકમના સ્થાનમાં 3 છે, દશાંશના સ્થાનમાં 2 છે, શતાંશના સ્થાનમાં 5 છે અને સહસ્ત્રાંશના સ્થાનમાં 0 છે। તો એ પ્રમાણે જોઈએ તો કે અહીંયા 100ના સ્થાન બરાબર, પછી છે દશક, પછી છે એકમ, પછી છે દશાંશ, પછી છે શતાંશ, સહસ્ત્રાંશ બરાબર। 100 એટલે 100, દશક એટલે 10, એકમ એટલે 1, દશાંશ એટલે 1 દશાંશ, શતાંશ એટલે 1 શતાંશ અને સહસ્ત્રાંશ એટલે 1/1000। બરાબર છે, અહીંયા આપણે સંખ્યાઓ લખી શકીએ છીએ કે ભાઈ 100ના સ્થાનમાં કોણ છે। તો 100ના સ્થાનમાં છે 0, પછી છે 0, પછી છે એકમના સ્થાનમાં છે 3, શતાંશ દશાંશના સ્થાનમાં છે 2, પછી શતાંશના સ્થાનમાં છે 5 અને સહસ્ત્રાંશના સ્થાનમાં છે 0। હવે આની આપણે એક સંખ્યા બનાવવાની થાય તો કેવી રીતે જોઈએ બરાબર। તો અહીંયા સંખ્યા બનાવવાની થાય તો કે 0 100ના સ્થાનમાં છે એટલે કે 0×100 એટલે કે આપણને આન્સર મળશે 0×10 એટલે કે 0×10, પછી એકમના સ્થાનમાં છે 3×1, પછી દશાંશના સ્થાનમાં છે 2×1 દશાંશ, પછી શતાંશના સ્થાનમાં છે 5, તો 5×1 શતાંશ અને 0×1 સહસ્ત્રાંશ બરાબર। તો 0×100 એટલે કે 0, 0×10 એટલે કે 0, 3×1 3, 2×1 2, 2 દશાંશ, વત્તા 5 શતાંશ, વત્તા 0×1000 બરાબર છે। તો અહીંયા જોઈએ 0×0 એટલે કે 3, 2 દશાંશ એટલે કે 0.2 અને 0.05 અને સહસ્ત્રાંશમાં કઈ નથી તો 0, અહીંયા 3.25 અહીંયા 0, તો 3.250। આ રીતે સંખ્યાને અહીંયા કોષ્ટકમાં અંદર શોધી અને લખી શકો છો। તો બીજા નંબરનો પ્રશ્ન છે એ આપણે આવી રીતે કરવાનો થશે। ત્રીજા નંબરનો છે કે નીચેના દશાંશની સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખો। કોઈ એક્ઝામ્પલ જોઈએ તો કે કોઈ પણ એક છે કે 0.29 છે કે 0.29 છે, તો આ સંખ્યાને આપણે લખવી છે કોષ્ટકમાં, આવી રીતે કોષ્ટકમાં બનાવવું છે। તો અહીંયા 0 છે ને એકમના સ્થાનમાં છે બરાબર છે, પછીની સંખ્યા છે દશાંશ, પછીની સંખ્યા છે શતાંશ બરાબર છે, બિલકુલ ઈઝી છે। તો
તો પછી અહીંયા આપણે એક કોષ્ટક બનાવી દઈશું. એકમ, દશાંશ અને શતાંશ. એકમ એટલે એક, એક દશાંશ એક શતાંશ. એકમ ના અંકમાં છે ઝીરો, બે અને શતાંશ ના અંકમાં નવ. તો આ રીતે મેં કોષ્ટકમાં સંખ્યાઓ દર્શાવી શકું છું. એટલે પ્રશ્ન નંબર બે છે એ આપણે આ રીતે સોલ્વ કરવાનો છે. પ્રશ્ન નંબર એક, પ્રશ્ન નંબર બે, સોરી પ્રશ્ન નંબર ત્રણ આપણે આવી રીતે સોલ્યુશન કરવાનું થશે. બરાબર, આનો પણ તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી છે પ્રશ્ન નંબર ચાર, કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપમાં લખો. એમાં જોઈએ એક કે 20 પ્લસ 9 પ્લસ 4 દશાંશ, 20 પ્લસ 9 પ્લસ 4 દશાંશ પ્લસ 1 શતાંશ. બરાબર છે. તો અહીંયા 20 પ્લસ 9 એટલે કે 29, 4 દશાંશ 20 પ્લસ 9 એટલે 29, 4 દશાંશ એટલે કે 0.4 અને 1 શતાંશ એટલે કે 0.01. બરાબર છે. 29.4 એટલે કે 41. આ રીતે સંખ્યાને અહીંયા બની શકો છો. આ પ્રશ્ન નંબર એક એક છે એવા આપણે કુલ ઈ સુધી આપેલા છે, એમાંથી બે ત્રણ ગણીએ છીએ. તો અહીંયા પછી જોઈએ કે 1.7 દશાંશ છે પ્લસ 7 દશાંશ પ્લસ 6 શતાંશ પ્લસ 4 સહસ્ત્રાંશ. બરાબર છે. 7 દશાંશ એટલે કે 0.7, 6 શતાંશ એટલે કે 0.04. બરાબર છે. જો કોઈ એકમમાં નથી, દશકમાં કોઈ નથી, કોઈ સંખ્યા નથી, તો આપણે ડાયરેક્ટ જ 0 થી મૂકીશું. 0.7 એટલે કે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. 0.764 એ આપણી અહીંયા સંખ્યા બને છે. બરાબર છે. પછી છે ચોથા નંબરના પ્રશ્ન, પછી છે પાંચમા નંબરનો પ્રશ્ન, જેના દરેકના દશાંશને શબ્દોમાં લખવાના છે. તો દરેકને આપણે શબ્દોમાં લખવા, તો કેવી રીતે શબ્દોમાં લખીશું એ આપણે અહીંયા જોઈએ. તો 0.03 કે 0.03 આને શબ્દોમાં લખવા છે, તો તમે શું લખશો? 3 શતાંશ. શું થશે? 3 શતાંશ. પછી આગળ જોઈએ કે 10.07, તમે લખું છું, લખી શકાશે કે 10.07. બરાબર છે. તો આ રીતે આપણે શબ્દોમાં લખવાના થશે. પ્રશ્ન નંબર છે છ, કે સંખ્યા રેખા ઉપર દશાંશના કયા બે બિંદુઓ વચ્ચેની સંખ્યા રેખા પર દશાંશના કયા બે બિંદુઓ વચ્ચેની સંખ્યાઓ રહેલી છે? તો કે અહીંયા 0.06 કે 0.06 છે. તો 0.06 એ કયા બે સંખ્યાઓની વચ્ચે અહીંયા આપણને રહેલી છે એ આપણે અહીંયા દર્શાવવાની થાય. તો 0.06 કે 0.06
કયા બે દશાંશની વચ્ચે થશે? તો અહીંયાથી આપણે એક સંખ્યા રેખા દોરી દઈએ, બરાબર છે? અહીંયા 0.06 નો મતલબ થાય છે કે 100/97, બરાબર ને? 6/97, તો કોઈ પણ સંખ્યા હશે અહીંયા 0, એ નીચે આપણે 100 મૂકવાના થાય, બરાબર છે? તો 1/97, 2/97, 3/97, 4/97, 5/97, 6/97, 7/97, 8/97, 9/97 અને 10/97. તો કોની વચ્ચે થશે? 0 અને 0.10 ની વચ્ચે આ સંખ્યા આવે છે. બસ આવી રીતે આપણે એને દશાંશમાં લખવાની થશે. ઓકે, તમે આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. એના પછી છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. કોઈ પણ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેવી રીતે આપી શકો છો એના બે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો કે 0.05 છે, એનું કે અપૂર્ણાંક સ્વરૂપ લખવું છે તો નીચે હશે 100. તો 20/25 એટલે 1/20, એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. હવે કોઈ એના ભાગ પડતા નથી, બરાબર છે? તો એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. બીજું એક્ઝામ્પલ કોઈ જોઈએ તો કે 0.125. તો અહીંયા એકમ, દશક, સોરી કે શતાંશ, સહસ્તાંશ, શતાંશ ને દશાંશ, તો નીચે 1000 આવશે. 125 × 1000, ઉપર કઈ નથી બધું, તો 1, નીચે 8. તો 1/8 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. આગળનો આપણે એક ટોપિક છે દશાંશોની સરખામણી. તો દશાંશોની સરખામણી કેવી રીતે કરી શકાય છે? કોઈ બે દશાંશોની સરખામણી કરી છે તો કેવી રીતે કરશું આપણે? બહુ ઈઝી વસ્તુ છે. તો આપણને એવું કહ્યું છે કે 0.1 અને 0.07 કઈ સંખ્યા મોટી છે? ગ્રેટર દેન, લેસ દેન અને ઇક્વલનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા 1.0 અને 0.07 અહીંયા સંખ્યા જુઓ, અહીંયા શું છે? અહીંયા શું છે? 0. તો કોણ મોટું છે? 1 મોટા છે, તો આવશે અહીંયા ગ્રેટર. બીજી કોઈ સંખ્યાની આપણે સરખામણી કરવી હોય તો જોઈએ, તો 32.55 અને 32.5 માં કઈ સંખ્યા મોટી છે? બે સંખ્યાની આપણે સરખામણી કરવી છે તો કે 32.55 અને 32.50. તો 32.55, 32.5, જો અહીંયા 3, 3, 2, 2, 5, 5, અહીંયા 5, અહીંયા કઈ નહીં, તો 0. તો કોણ મોટો છે? 5 મોટા છે, તો અહીંયા ગ્રેટર. તમે આવી રીતે સંખ્યાની સરખામણી કરી કરીને અહીંયા મૂકી શકો છો. એના પછી આપણું સ્વાધ્યાય છે 8.3, એમાં પણ કેટલાક દાખલાઓ છે તો એ જોઈ લઈએ. તો કે 1.23 કે 1.2, આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે એ બતાવું છું. તો કે 1.23 અને 1.2
एक અહીંયા એક બંને સમાન છે, અહીંયા દશાંશ ચિહ્ન છે બંનેમાં, અહીંયા બે છે અહીંયા પણ બે છે, અહીંયા ત્રણ એક કહીએ તો જીરો, તો 1.23 એ 1.20 કરતા કેવા છે, મોટા છે। બીજાઓ જોઈએ નંબર કેટલા, અહીંયા 1.5, ચલો 5.64 છે, 5.64 કે 5.603। હવે અહીંયા બે સંખ્યાઓ આપેલી છે કે 5.64 કે 5.603, તો અહીંયા તમે જોશો કે 5.64 5.603 બિલકુલ ઈઝી છે। અહીંયા 5, અહીંયા પણ 5, બંનેમાં દશાંશ ચિહ્ન છે, અહીંયા 6 તો અહીંયા 6, અહીંયા 4 તો અહીંયા શું છે, જીરો છે, તો અહીંયા 4 મોટા છે 0 કરતા, તો અહીંયા ગ્રેટર દેન આવશે। જોઈએ આગળ, એક પોઈન્ટ 431 કે 1.490, તો 1.431 1.490, ચલો એક બંનેમાં સમાન છે, 4 એ પણ બંનેમાં સમાન છે, અહીંયા 3 છે અહીંયા 9 છે, તો શું મોટું છે, 9 મોટા છે, તો અહીંયા 1.490 1.431 કરતા મોટા છે, તો આવી તમે અહીંયા સંખ્યાઓ લખી શકો છો। બીજું કોઈ એક્ઝામ્પલ જોઈએ, જીરો પોઈન્ટ 3 કે 0.4 કઈ સંખ્યા મોટી છે એ દર્શાવું છું, તો જુઓ તમે અહીંયા તો કે 0.3 0.4, તો બંનેમાં 0 છે, અહીંયા પણ બંનેમાં પોઈન્ટ છે, અહીંયા 3 છે અહીંયા 4 છે, તો મોટું છે 0.4 એ 0.3 કરતા મોટું છે, ખાલી જોવાથી ખબર પડી જશે આપણને। અહીંયા જોઈએ 0.099 છે, 0.099 છે, અને અહીંયા છે 0.19, તો 0.099 અને 0.19, ચલો 0 બંનેમાં સમાન છે, અહીંયા પણ પોઈન્ટ છે, અહીંયા પણ પોઈન્ટ, અહીંયા 0 તો અહીંયા 1 છે, તો અહીંયા 0.19 અહીંયા મૂકતા થશે। જોઈએ બીજું એક્ઝામ્પલ, એક કે 0.99, એકની પાછળ એકમાં કોઈ દશાંશ ચિહ્ન નથી, તેની પાછળ દશાંશ ચિહ્ન આપણે મૂકી શકીએ છીએ, બરાબર, અને અહીંયા છે 0.99, અહીંયા એક અહીંયા 0.09, તો મોટા છે અહીંયા 1। જોઈએ બીજા બે એક્ઝામ્પલો કદાચ, તો 0.07 કે 0.07 એ 0.02, તો 0.07 0.02, ચલો 0.07 ને 2, તો 7 મોટા છે, તો 0.07 એ 0.02 કરતા મોટા છે, તો 0.5 છે,
0.5 કે 0.05 કઈ સંખ્યા મોટી છે તો અહીંયા દર્શાવવા તો દર્શાવી શકે કે 0.5 0.05 અહીંયા 0 અહીંયા પોઈન્ટ અહીંયા 5 અહીંયા 0 તો 5 મોટા છે અહીં આપણે સંખ્યાઓનું ડિફરન્સ સમજીએ છીએ જોઈએ કે 3.3 કે 3.300 કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે એ દર્શાવવા માટે આપણે અહીંયા જોઈએ તો અહીંયા 3.3 અને ચલો 3.3 બરાબર છે બંનેમાં ઓકે છે તો 3.3 કે 3.300 બરાબર છે તો બંનેમાં ડિફરન્ટ જોઈએ અહીંયા 3.3 પછી અહીંયા શું છે 0 તો અહીંયા પણ 0 અહીંયા પણ 0 તો 0 તો ઇક્વલ બંને સંખ્યા કેવી છે સમાન છે બરાબર અહીંયા બરાબર ધ્યાન આપજો કે અહીંયા ફરીથી એક વખત 3.3 અને 3.300 હવે અહીંયા કઈ નથી તો આપણે શું છે કે અહીંયા 0 બરાબર ને તો અહીંયા આપણે જો 0 3 3 પોઈન્ટ તો બે ઇક્વલ છે બંને સંખ્યાઓ સમાન છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ જોઈએ કે 1.09 કે 1.03 તો અહીંયા જુઓ 1.09 ત્રણ ચલો એક બંનેમાં સમાન છે અહીંયા 0.09 છે અહીંયા 0 છે તો 1.03 એ મોટા છે જે 1.09 કરતાં 1.03 મોટા છે અહીંયા આપણો 8.3 વાગે પૂરું થાય છે દશાંશનો ઉપયોગ નેક્સ્ટ વિડીયો જોઈશું